जय श्री कृष्ण बाल मित्रों, विषय हिंदी, धोरण चार, पाठ नंबर 11, तिरंगा झंडा। तिरंगा झंडा एटले शुं? तो के आपड़ा भारत देशनो झंडो छे। बधाज देशोनी अंदर पोतपोताना झंडा होय छे। आ पाठनी अंदर आपणे समझवानुं छे के तमने बधाने खबर ज छे के भारत देश एक एवो देश छे જ્યાં બધા જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। બધા જ તહેવારો બધા લોકો ઉજવે છે, ધામધૂમથી ઉજવે છે અને સારી રીતે એની ઉજવણી કરે છે। પણ આપણા દેશની અંદર એવા બે તહેવાર છે જે તહેવારો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખવામાં આવે છે, જેવા કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી। આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો કે 15મી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો, અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો હતો, આટલા માટે 15મી ઓગસ્ટ ઉજવાય છે। અને 26મી જાન્યુઆરી શા માટે ઉજવાય છે? તો કે આપણો દેશ ત્યારથી પ્રજાસત્તાક બન્યો હતો, આટલા માટે 26મી જાન્યુઆરી તરીકે ઉજવવામાં આવે છે। અને ઝંડાને તિરંગો શા માટે કહેવામાં આવે છે? તિરંગો આટલા માટે કહેવામાં આવે છે કે એ ઝંડાની અંદર 3 રંગો આવેલા છે। ઉપરના પટ્ટામાં કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો કલર। આ 3 કલરનો હોવાથી, 3 રંગોનો હોવાથી એને તિરંગા ઝંડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આને આપણો રાષ્ટ્રધ્વજ તરીકે પણ ઓળખાય છે। અશોક ચક્ર, હવે આ ઝંડાની અંદર સફેદ કલરના પટ્ટાની અંદર વાદળી રંગનું એક ચક્ર છે। આ અશોક ચક્ર પૈડા જેવું છે, એની અંદર 24 આરાઓ આવેલા છે। હવે આપણે પાઠ દ્વારા સમજીએ। પહેલાં તો શબ્દાર્થ જોઈએ। શબ્દાર્થમાં કેસરી, કેસરી એટલે કેસર જેવો રંગ, હરા એટલે કે લીલો, નીલા એટલે કે વાદળી, શાન એટલે ગૌરવ, શાન એટલે શું થાય, ગૌરવ, સન્માન એટલે આદર અને માન। હવે આ પાઠનું આપણે હિન્દી અને એનું અનુવાદ જોઈએ। યહ કિસકા ચિત્ર હે, આ શાનું ચિત્ર છે? યહ તિરંગે ઝંડે કા ચિત્ર હે, આ તિરંગા ઝંડાનું ચિત્ર છે। યહ સ્વતંત્ર એટલે કે આઝાદ ભારત કા ઝંડા હે, આ આપણા સ્વતંત્ર ભારતનો ઝંડો છે। યહ હમારા રાષ્ટ્રધ્વજ હે, આ આપણો રાષ્ટ્ર એટલે કે હમારો એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ છે। હમ ઉસમે 3 રંગ હે, એની અંદર 3 રંગો છે, આપણે વાત કરીએ એમ કેસરી, સફેદ અને લીલો। ઉપર કેસરી, બીચ મેં સફેદ ઓર નીચે હરા। ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે। 3 રંગો કે કારણ હી ઇસે તિરંગા કહેતે હે, 3 રંગો હોવાથી એને તિરંગો ઝંડા તરીકે ઓળખે છે। સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હે, સફેદ રંગના પટ્ટાની અંદર એક વાદળી રંગનું ચક્ર છે, તેનું નામ છે અશોક ચક્ર। ઉસે અશોક ચક્ર કહેતે હે, તેને અશોક ચક્ર કહેવાય છે। 15 અગસ્ટ ઓર 26 જનવરી કો હમ તિરંગા ઝંડા ફરકાતે હે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણે તિરંગો ઝંડો ફરકાવીએ છીએ। શાળાઓની અંદર, સરકારી સ્થાનોની અંદર આની ઉજવણી કરવામાં આવે છે અને હવે તો સોસાયટીઓની અંદર, ફ્લેટની અંદર, આવી ઘણી બધી જગ્યાઓની અંદર આની ઉજવણી થાય છે। એનો મતલબ એમ કે ભારત દેશ એક મહાન દેશ છે। તિરંગા હમારે દેશ કી શાન હે, તિરંગા ઝંડો એ આપણા દેશનો ગૌરવ છે। હમે અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ, આપણે આપણા તિરંગા ઝંડાનું સન્માન એટલે કે આદર અને એને માન આપવું જોઈએ। હવે નીચે સ્વાધ્યાય આપેલું છે તો જોઈએ। કોષ્ટક છે, સહી વિકલ્પ ચુન કર ખાલી જગ્યા ભરીએ। તો પહેલી ખાલી જગ્યા છે હમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગ હે, તો આપણા રાષ્ટ્રધ્વજની અંદર કેટલા રંગ છે? તો કે 3 રંગો છે, તો 3।
तिरंगे झंडे के बीच में खाली जगह रंग है, तो तिरंगा झंडा ने वच्चे कयो रंग छे, तो के सफेद रंग छे। तिरंगा हमारे देश की खाली जगह है, तिरंगो झंडो छे ये अपना देश नु शू छे, शर्म के शान, तो के शान छे। सफेद रंग के बीच में खाली जगह है, सुदर्शन चक्र के अशोक चक्र, तो के अपना झंडा मा अशोक चक्र छे। तिरंगा खाली जगह देश का झंडा है, तिरंगा कया देश नो झंडो छे, तो के भारत देश नो। बधाज देशों नी अंदर पोतपोताना देश नो झंडो होय छे। तो आ थई अपना देश ना बे तेहवारो विषे वात, अने अपना देश नो जे झंडो छे तेना विषे आपणे माहिती मेळवी।